छोड़ दिया संसार तपसी, छोड़ दिया संसार तपसी। पुस्तकों बता एन हजारों रुपया ना। एक दिवस चंद्रशेखर ने एवो अंतरनाथ थयो के थोड़ा दिवस मो आवे तारे ब्रह्मलीन थवानु छे, एटले भगवान नी पासे जवानु छे। कई वांधो नहीं, एने शू लेवानु हतुं पाछळ। पण एमनू मन पेला पुस्तकों मां गयू के हूं जतो रहीश, पछी आ पुस्तकों नु शू थशे, ग्रंथो नु शू थशे। એટલે એક શિષ્યને બોલાયો કે જો હવે મારો અંતકાળ નજીક આવ્યો છે, હું સમાધિ લેવાનો છું, એ મારા ગયા પછી આ પુસ્તકોની શી દશા થશે, માટે જીવતા જ મારે આની વ્યવસ્થા કરવી છે। એટલે પેલા શિષ્ય કહું કે મહારાજ, નજીકમાં ઉજ્જૈન છે, ઇન્દોર છે, એની લાયબ્રેરીમાં આપણે આ ચોપડીઓ આપી દઈશું, એટલે જે કોઈ યોગ્ય માણસ હશે એ બિચારો વાંચશે અને એને એમનો લાભ મળશે। કે હા એવું કરીએ, તારે તો બાબો ચોપડીઓ બાંધો લઈ જ જાવ આજે। 15-20 મજૂરો બોલાવ્યા, એટલી બધી ચોપડીઓ, મોટા મોટા પોટલા બાંધ્યા, બધી ચોપડીઓના પોટલા બંધાઈ ગયા। 15-20 મજૂરોના માથે પોટલા મૂક્યા અને પેલો શિષ્ય મોર ચક્કાના સ્ટેશન તરફ જવા લાગ્યો, એટલે મહારાજ બોલ્યા, એ ઉભારો ઉભારો ભાઈ, અહીં આવો જરા, આપણે ધારો કે એમને ચોપડીઓ આપી તો દઈએ, પણ નોકરે નારાયણ અને મારું આયુષ્ય વધી જાય અને મારે એ ચોપડી વાંચવી હોય તો હજી શું ખાય? કે બાપજી, એ તો આપણને જયારે જુએ ત્યારે આપે, અને ના આપે તો ના કેમ આપે? પણ ના આપે કે નહીં મળે તો શું કરવું? આપણે લખાણ કરાવી લેવું પડે। હા, એમની પાસે 10 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવી લો કે અમે આ ચોપડીઓ આપીએ છીએ, જયારે અમારે જરૂર હોય ત્યારે તમારે અમને આ ચોપડી આપવી, અને જો સહી બરાબર કરાવજો જે જવાબદારી વ્યક્તિની। કે હા બાપજી, આવું લખાણ કેમ કરવું તે લખાયું। બાપજીને સંતોષ થયો, ચાલવા માંડ્યા, પાછું તો લેવા, પાછો આવો કે શું છે બાપજી? કે ધારો કે એ આપણને લખી આપે અને છતાંય ના આપે તો આપણે શું કરવું? તો આપણે ફરિયાદી કરવાની, બીજું શું વળી? કે અમને રખાણ છે ને મને આપતા નથી, માટે ફરિયાદી કરવી, એટલે કોર્ટમાં જવાનું વાંચતો, એટલે આપણે તારીખો પડે એટલે ફેરા ભજવા પડે, ઓ તારી ને હું આપે એટલી બીજી ઉપાધિ। ચંદ્રશેખર સ્વામી કે છે, આ પુસ્તકોની આસક્તિએ 4 દિવસ સુધી મને ધ્યાન ના ધરવા દીધું, ભગવાન સ્મરણ ના કરવા દીધું, ભોજનમાં સ્વાદ ના આવવા દીધો, રાતે ઊંઘ મારી ઉડી ગઈ કે આ ચોપડીઓનું કરીશ શું? એ જો એક મારા જેવા ત્યાગી સાધુઓને પુસ્તકોની આટલી આસક્તિ જો 4 દિવસ ઊંઘ ન લેવા દેતી હોય તો આ સંસારીઓની કેવી દશા થતી હશે? માટે આસક્તિ કસામાં રાખવાની નહીં, પછી છેલ્લે દાડે ચીડાયા એવું કર નહીં, આ બધી ચોપડીઓનો ઢગલો નર્મદામાં જઈને પધરાવી દે, એટલે મારે માથા કટમૂટી મળે ત્યારે મને શાંતિ થઈ, બધા પધરાવી દીધો। રંગ પોથા પુસ્તકો ફેંકી બધા દરિયામાં, મૂગો થઈ ડૂબી રહે સમુદરે એ શાહરા। બધાને ફેંકી દો, નાનકડી આસક્તિ પણ માનવને કેટલું એ કરે છે। વળી પાછું કહું કે સાંભળ, પાંડુરંગને આ ભગવાન ચંદ્રશેખરે બહુ સુંદર ઉપદેશ આપ્યો છે અને પાંડુરંગે એને જીવનભર સુધીધાર્યો છે કે જો એક નાનકડી ભૂલ પણ આપણને કેવું કરે એ સંતને સહજ કર્મ પણ સતાવી દે, સહજ કર્મ પણ સંતને મુશ્કેલીમાં મૂકી દે। ગીતામાં ભગવાને કહ્યું છે કે સહજમ કર્મ કૌંતેય, આ સંત કોઈ કર્મ કરે ના, પણ સહજ કર્મ તો સંતને પણ કરવા પડે છે, શ્વાસોશ્વાસ લેવાનો, એ મોડામાંથી અન્ન ખાવાનું, અરે ભાઈ એ ગાડી ઉભા હોય અને કૂતરું આવીને ખાવાનું બગાડતું હોય તો એને હડે તો કહેવું પડે ને, એ તો સંતને કરવું પડે, એ સહજ કર્મ છે।
એવા ભગવાને કહ્યું કે બધા કર્મ છોડી દેવા, પણ આવું આવી પડેલું જે સહજ કર્મ હોય એ સંત થી છોડાય નહીં. જો સ્વામી મહારાજને પેલા બળવંત બ્રાહ્મણ તો ફાલો જ ન, અને ત્યાં એ મોઢા પડી ગયા, એ અતિસાર નો રોગ થઈ ગયો, ઝાડા થવા લાગ્યા. સ્વામી મહારાજે જોયું એની સેવા કરનાર કોઈ નથી, આ સહજ કર્મ છે. બાકી સંન્યાસી ને શું હતું ભાઈ, મારે તારે શું લાગે વળગે, જતા રહ્યા હોત તો. એના સાથીદારો હતા, ગામના હતા, એ બધા જતા રહ્યા. પણ આ ભગવાન સ્વામી મહારાજે જાણ્યું કે મારું સહજ કર્મ છે, એટલે એની સેવા કરી, એના મળ વિસ્તા ધોયા આખી રાત ઠંડીમાં, આવી રીતે એની સેવા કરી, તો એ સહજ કર્મ કહેવાય. એ જો સાંભળ મારી એક વાત, એ ચંદ્રશેખરજી ગુજરાતી હતા, અમદાવાદ ગાંધીનગર જિલ્લાના એક ગામના એ રહેવાસી હતા. નાનપણમાં વૈરાગ્ય આવી ગયો એટલે હિમાલયમાં ચાલ્યા ગયા, હિમાલયમાં તપશ્ચર્યા કરી, અને બિલકુલ બેભાન અવસ્થામાં, ઠેઠની અવસ્થાએ પહોંચી ગયા. એ વખતે દેવાસ, આપણે આ મધ્યપ્રદેશમાં એટલામાં દેવાસ છે, એ દેવાસના ઠાકોર સાહેબ રાજા અને પાલનપુરના નવાબ, એ બંને હિમાલય ગયેલા. એ લોકો ફરવા માટે શિકાર કરવા નીકળેલા, ત્યાં રસ્તામાં સંતને પડેલા જોયા, એટલે બંને ઉચકી અને પોતાની જીપમાં મોટરમાં બેસાડી દીધા, અને મોટરમાં બેસાડીને પોતાના બંગલે લાવ્યા, અને પછી અહીંયા ગુજરાત લાવ્યા. આ ગુજરાતમાં જતા નર્મદા કિનારે મોટચક્કા આગળ આશ્રમ બનાવી આપ્યો અને ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ દેવાસના રાજા રાણી આવ્યા મહારાજના દર્શન કરવા, કે બાપજી અમે નિર્ણય કરી રહ્યા છે કે 8 દિવસ તમારી સેવામાં રહેવું. ચંદ્રશેખરે કહ્યું કે રાજા આ તમારું કામ નથી, અને એ તમારું કામ નહીં, હું નગ્ન સાધુ અને તમે રાજા રાણી બંને મારી સેવામાં રહો એ બરાબર નથી, તમે જાઓ. કે ના મારે રહેવું જ છે, બહુ ના મારી તો રહો તારે. સવારને તો સારું કર્યું, બપોરે પાછા સ્વામી બહાર નીકળ્યા એટલે રાજા રાણી એમની પાસે આવીને બેઠા, ધર્મની ચર્ચા કરી રહ્યા છે. એ વખતે દેવાસ થી ઘોડેશ્વર આવ્યો કે મહારાજા સાહેબ ચારો દિવાન સાહેબ ને બોલાવે છે. કેમ કે પોલિટિકલ એજન્ટ આવવાનો છે અને તમારી સહીની જરૂર છે એટલે આવવું પડશે. રાજાએ કહ્યું ભગવાન જો રાજાને ના પાડી દીને કે આ કામ તમારું નથી, હવે જવાનું આગળ હું જઈશ પણ હમણે પાછો આવું છું. રાણી અહીંયા રહે છે, રાણીને એકલા રાખીને રાજા દેવાસ ગયા. આ બાજુ રાત પડી પણ તોય રાજા પાછા ન આવી શક્યા, એટલે રાણી પોતાનો તંબુ બનાવેલો હતો સરસ, એ તંબુમાં ગયા, અને મહારાજ પોતાની કુટીરમાં ગયા. પેલા રાણીએ અત્યાર સુધી આવા જંગલમાં રહેલા નહીં, આવો ખોરાક ખાધેલો નહીં, એટલે એમના પેટમાં ગળુંડું થયું અને અતિશાર થયો, એવા ઝાડા થવા લાગ્યા કે રહેવાય જ નહીં. અને એટલા ઝાડાથી થોડી વારમાં રાણી બેભાન બની ગયા. આ સંતને ખબર પડી ગઈ કે રાણીને ઝાડા થઈ ગયા છે, જોયું તો બધા વસ્ત્રો બગડેલા, બેભાન પડેલા. સંત ગયા એના ઓરડામાં, તંબુમાં, એના વસ્ત્રો બદલાવ્યા, બધા ધોઈ નાખ્યા, બીજા વસ્ત્રો પહેરાવ્યા, ત્યાં ફરી બગાડ્યા, ફરી ધોઈ નાખ્યા. ચંદ્રશેખરે આખી રાત એની સેવા કરી. કહ્યું કે જો પાંડુરંગ હું નગ્ન દિગંબર સાધુ, મારા શરીર પર એક સૂતરનો તાતણો નહીં, આ રાજાની એકદમ રૂપાળી રાણી જોવાન, આખી રાત એને પણ મારે એના અવયવો ધોવા, મારે નગ્ન કરવી પડી અને વસ્ત્રો બદલાવવા પડ્યા, અને એ વસ્ત્રો બદલાવીને પાછો હું બેસું અને ફરી પાછો ખરડાય ફરી પાછો જઉં. આવી રીતે આ સહજ કર્મ છે, એ તો આપણને છોડે જ નહીં, એટલે શિષ્ય શિષ્યાની બહુ ધમાલ રાખીશ ના. એ બહુ શિષ્યો હોય ને, એ શિષ્યોની વણઝાર સંતોનું પતન કરે છે. હા, માટે જે બહુ શિષ્યો હોય એ સંતોએ બિચારાને ગર્તમાં પડવું પડે છે. એક સાધુ હતા, એ ફરતા ફરતા એક ગામમાં ગયા, સાધુ સાત્વિક હતા. એક શેઠને ઘેર ગયા, શેઠે જાણ્યું કે સાધુ સારા છે, પોતાને ઘેર રાખ્યા, ધર્મનો ઉપદેશ કર્યો, બધાને આનંદ આવ્યો. શેઠના 2 દીકરા હતા, શેઠે દીકરાઓને કહ્યું બેટા
આ બહુ સારા સાધુ છે, તમે એમની કંઠીમાં દીધો, એમને ગુરુ બનાવી દો. એટલે બંને છોકરાઓએ બંને દીકરાઓએ આ સંતને ગુરુ બનાવી દીધા. પછી સંત ચાલ્યા ગયા. થોડા વખત પછી શેઠ મરી ગયા, શેઠાણીએ મરી ગયા. બે દીકરા ભાગ વેચવા બેઠા, સોનું વેચ્યું, ઘરો વેચ્યા, એમાં ઝઘડા થયા, તકરાર થઈ. હવે બોલ ભાઈ, બે વચ્ચે એકું વસ્તુ બાકી રહી છે કે હા, આપણા બે વચ્ચે ગુરુ હોવો એક જ છે. આપણો બે જણા આપણા ગુરુને વેચી લો. એ કેવી રીતે વેચીશું કે જો જમણો પગ તારો અને ડાબો પગ મારો. લખાણ કરી લીધું કે ગુરુનો જમણો પગ મોટા ભાઈને ભાગ આવ્યો છે અને ગુરુનો ડાબો પગ નાના ભાઈને ભાગ આવ્યો છે. આ બરાબર નક્કી થયું. થોડા દિવસ પછી પેલા મહારાજ ફરતા ફરતા ગામમાં આવ્યા. લાવ તારે શેઠને ઘેર જવું. ખબર પડી કે શેઠ તો મરી ગયા, બે ભાઈઓએ ભાગ વેચી દીધા, બંને જુદા થઈ ગયા. તો લાવ મોટા છોકરાને ત્યાં જવું. એટલે પેલા મોટા છોકરાને ઘેર આવ્યા. આવો બાપજી, મારા ગુરુ મહારાજ આવ્યા. એમને બેસાડ્યા આસન પર. પછી કહ્યું, બાપજી તમારો જમણો પગ લાવો. એને જાણ્યું કે હવે પગની પૂજા કરવી હશે. થાળીમાં જમણો પગ મૂક્યો, દૂધથી ધોયો, ચંદન કર્યું, ફૂલો ચડાવ્યો, પગે લાગ્યો. મહારાજ ના મનમાં કહેવાય, હવે ડાબો મૂકવું, કારણ કે દેવ પગ ધોશે ને. આ તો પેલા એ જ્યાં ડાબો મૂકવા હેઠ, આ તો મારા દુશ્મન નો પગ છે. આગળ તારી ની હું તોય આવ્યો પાછો. દંડો લઈને એ પગમાં બે ચાર ઝાપી દીધા. બાકી ઓળા મને મારે મારી નાખી, મારો પગ ભાગી ગયો. અરે સારા દુષ્ટ, એનો પગ આવી ગઈ છે, મારે તો આની પૂજા કરવાની. મહારાજ તો આશ્ચર્ય પામી ગયા. લંગડાતા લંગડાતા પેલા નાના ભાઈ ને ઘેર ગયા કે શું થયું, કે એને મને એને મારા પગને માર્યો, એના પગને હું કેમ જવા દઉં. પેલા એ રાખ લઈને પેલો પગ ભાગી નાખ્યો. મહારાજ ના બે પગ ભાગી ગયા. ભાઈ શિષ્યોની ભણઝાર સંતોની આવી અવદશા કરે છે. એટલે જે સાચા શિષ્યો છે ને એને સંતો છે ને એ શિષ્યો બનાવતા નથી. અવધૂતજીએ કોઈને શિષ્ય બનાવ્યો નથી. એ ચંદ્રશેખરની વાણી, ન શિષ્ય શિષ્ય એને માને ગુરુ સહુને. એ પોતે બધાને જ ગુરુ માનતા. આ મારો શિષ્ય છે, કંઠી નહીં કે દીક્ષા નહીં કે ભિક્ષા નહીં, એવું બાપજીએ રાખ્યું જ નતું. આ ચંદ્રશેખરે ચેતવ્યા હતા કે જો આ શિષ્યોની વણઝાર આપણી કેવી આવું દશા કરી નાખે. ચંદ્રશેખર બીજી એમનું દ્રષ્ટાંત આપ્યું કે મારે ત્રાટક કરવું હતું, એટલે ભોયું, ભોયડામાં જઈને ત્રાટક કરવાનું. એટલે એક બિંદુ પર પોતાની આંખ સ્થિર કરવાની, એને ત્રાટક કહેવાય. ઉનાળાનો દાડો ભોયડામાં ઉતરતા પહેલા પેલા સ્વામીએ, આ ચંદ્રશેખરજીએ એક જુવાન શિષ્ય હતો એને કહ્યું કે જો અહીંયા બારણે ઉભો રહેજે, હા, કોઈને અંદર આવવા દઈશ ના. એમ કરીને બારણું ખાલી બંધ કરીને પેલા ચંદ્રશેખરજી નીચે ઉતરી પડ્યા અને આમ ત્રાટક કરવા લાગ્યા. એકાદ કલાક કર્યું હશે. એટલામાં ઇન્દોરથી એક મોટો શેઠિયો મોટર લઈને આવ્યો. પેલા શિષ્યને પૂછ્યું કે મહારાજ ક્યાં છે? કે મહારાજ તો અંદર સમાધિમાં છે, હમણાં દર્શન નહીં થાય, એ સોજે ઉઠશે પછી આવો. એટલે ભાઈ અમારે ઉતાવળ છે, એક દર્શન જ કેવા, અમારે વાતચીત તો કઈ કરવી નથી, પણ ના અંદર છે. પેલા એ 5 રૂપિયાની નોટ આપી દીધી. ના ના એવું નહીં આવે. અરે ભાઈ તમે બ્રાહ્મણ છો, ગુરુ મહારાજ ના શિષ્ય છો, તમને લેવા લાયા છ, લઈ લો ને. 5 રૂપિયા પડ્યા એટલે કે દર્શન તો અહીંથી કરાવી દઉં તમને, અંદર નહીં જવાનું. અહીંથી જ કરાવી દે ને, અમારે તો આમ દર્શન કરીને જતું રહેવું છે. 5 રૂપિયા મળ્યા એટલે પેલા શિષ્ય બહારનું ઉઘાડ્યું. જેવું બહારનું ઉઘાડ્યું ને એવી ગરમ ગરમ હવા અંદર ગઈ. અને મહારાજ તો આમ આખે તાટક કરતા હતા, એમની આંખમાં પેલી પેલી ગરમ ગરમ હવા ગઈ, આંખ ફૂટી ગઈ. મહારાજ અંધ બની ગયા. જો આ શિષ્યની કેવી ભૂલ થઈ. બાપજીને કહ્યું તે દિવસથી ચંદ્રશેખરે કે કોઈ દિવસ શિષ્ય ઉપર વિશ્વાસ મૂકતો ના. ધ્યાન ધરવા બેસે તારે બરાબર તારી જાતે જ બારણો બંધ કરીને બેસજે, નહીં તો કોઈ દિવસ આ મુસીબતમાં મૂકી દેશે.
એટલે શિષ્યોની વણઝાર સંતોનું આ રીતે પતન કરી નાખે છે. અવધૂતજી એટલે કોઈને શિષ્ય શિષ્યા બનાવ્યા નતા. આવા ચંદ્રશેખરજી મોર ચક્કામાં એમનો આશ્રમ હતો ત્યાં પોતે ગયા પુલની આગળ નર્મદાના કિનારે. તો આ ચંદ્રશેખરજી બહાર ગયા હતા એટલે અવધૂતજીએ પત્ર લખ્યો કે હું પાંડુરંગ હવે ઘર છોડીને નીકળી ગયો છું, મારે સાધના કરવી છે, તો આપની નિશ્રામાં થોડા દિવસ સાધના કરું તો કેમ બનશે? આપ આ પધારશો, મને રજા આપો છો? એટલે એમનો કાગળ આવ્યો કે મારું હવે શરીર જતું રહેવાનું છે, એટલે મારી નિશ્રામાં તમે રહેશો ના, પણ તમે નર્મદાના કિનારે જાઓ, માં નર્મદા તમારી રાહ જોઈ રહી છે, માટે તમે થઈ જાઓ. એટલે એમને પણ નર્મદા કિનારાનો જ આ એલાન આપ્યો. એટલે અવધૂતજી ત્યાંથી ઉઠ્યા, આવ્યા ગુજરાત અને વડોદરામાં આવ્યા. હવે વડોદરામાં એક લંગડે સ્વામી કરીને બહુ જ પરમહંસ કોટીના સંત રહેતા હતા. પાંડુરંગે વિચાર કર્યો કે લાવ તારે હું એમને ત્યાં જઉં અને એમને મળું. એટલે પાંડુરંગ પેલા સરસિયાના કિનારા ઉપર લંગડે સ્વામીનો આશ્રમ હતો, એક શિક્ષક એમના શિષ્ય હતા, એમની જોડે ઘોડાગાડીમાં બેસીને ત્યાં ગયા. લંગડે સ્વામી બહુ કડક શિષ્ય, પેલા શિક્ષક એવું ગભરાયા કે ભાઈ તમે જાઓ, કારણ કે અમારી જોડે તો ઝઘડો કરશે પાછા, કે હું જાઉં છું બાપજી. આ પાંડુરંગ ઉપર આવ્યા એટલે પૂછ્યું કેવાયા છો? કે મારે સાધના કરવી છે, આવી રીતે મને ગુરુ મહારાજ નો આદેશ છે. તો બાપજી તમારી નિશ્રામાં રહીને હું થોડો વખત મારી સાધના કરું. કે ના ના, હા જો બ્રહ્મચારીજી તમારે અહીં રહેવાનું નથી, તમારે માટે તો નર્મદા કિનારો એ તમારી રાહ જોઈ રહ્યો છે, માટે તમે નર્મદા કિનારે જાઓ અને ત્યાં ભરૂચ થી તે ચાદો કે એટલામાં ગમે ત્યાં જે સારું જગ્યા લાગે બ્રહ્મચારીજી તમે જાઓ રે વાતીર સોદી સ્થળે કાંતને કરો તપસ્યાધીર. તમે નર્મદાના કિનારે જાઓ, ભરૂચ થી સુલપાન સુધી માં કોઈ એવું સ્થળ શોધીને અનુષ્ઠાનમાં બેસો થઈ નિશ્ચલ. આ લંગડે સ્વામીએ સલાહ આપી કે જાઓ, મારા આશીર્વાદ છે, તમારો શિવસ્તે પંથા, તમારો માર્ગ કલ્યાણકારી છે. આ પ્રમાણે આશીર્વાદ લઈને અવધૂતજી આવે વડોદરાના સ્ટેશન પર આવી પહોંચ્યા. કે વિચાર કર્યો કે નર્મદાના કિનારે ક્યાં જાઓ, હવે મને સમજ પડતી નથી. એટલે પેલો મિત્ર યાદ આવ્યો, જો રતનલાલ ત્રિપાઠી જેને બધા મહાત્મા કહેતા હતા, બાપજીના જીવનમાં એમને કેટલી બધી સુંદર કામ કર્યું છે, ગુરુ મહારાજને દત્ત પુરાણ મળ્યું એ પણ એનો નિમિત્ત રતનલાલ હતો. રતનલાલનો છોકરો ખોવાઈ ગયો એટલે ભરૂચ જવું પડ્યું અને પરિણામે એમને ત્યાંથી આ એની એ મળ્યું, દત્ત પુરાણ મળ્યું. આ રતનલાલ આ સરખેજની પેલી વિનય મંદિર તો તૂટી ગઈ એટલે એ છોડીને નોકરી શોધતા નર્મદાના કિનારે રણાપુર નામનું ગામ છે મૂડી હોઈનું, એ ગામની હાઈસ્કૂલમાં એ સંસ્કૃતના શિક્ષક તરીકે જોડાઈ ગયા. બાપજી આ વાત જાણતા હતા એટલે બાપજીને રતનલાલ યાદ આવ્યો કે એવું કરું ત્યારે હું રણાપુર જઉં અને રતનલાલને મળું અને નર્મદા કિનારે કોઈ સારી જગ્યા શોધી કાઢું. એટલે વડોદરાના સ્ટેશનથી ગાડીમાં બેસીને એ કરજણ ગયા. કરજણ ઉતરીને નાની ગાડીમાં બેસીને એ ચોરંદાના સ્ટેશને ઉતર્યા. ચોરંદાથી 6 ભાવ થાય રણાપુર. એટલે અવધૂતજી ચાલીને રણાપુરમાં આવ્યા, પોતાના મિત્ર રતનલાલને મળ્યા. આનંદ થયો રતનલાલને, ઘરમાં તો રહેવાનું ફાવે નહીં એટલે નિશાળમાં એક ઓરડો ખાલી હતો એમાં સાફસૂફી કરીને આ બ્રહ્મચારીને મુકામ આપ્યો અને પોતાને ત્યાં સવારે દીક્ષા લેવા માટે જ જાય આવી રીતે ત્યાં રહેવા લાગ્યા.
एक दिवसे आ पांडुरंग रतनलाल शिक्षक नी साथे नर्मदाए स्नान करवा गया। स्नान करीए पाछा आवता रतनलाल नी साथे मुकाम पर जता हता त्यारे ते समय हरगोविंद दास सुवर्णकार रतनलाल ना घर पना पृष्ठे घर मोजार। रतनलाल ना घर नी पाछळ हरगोविंद सोनी नामना एक सोनी ग्रस्त नु घर हतु। ए बहु भाविक हता, साधु संतो ब्राह्मणो प्रत्ये एमने खूब भाव हतो, परोपकारी वृत्ति हती, सद्धर्मे रत रहनारा हता। बीजानु दुखनु जोईने एनो दुख दूर करवाना प्रयत्न करवाना हता, निस्वार्थी हता। आखा ए पंथक मा आजूबाजूना दस दस गांव सुधीना गामो मा आ दास काका नी नामना हती। कोई बे भाईओ ने भाग वेचो होय तो दास काका ने ज बोलावे, कोई नी के आठी पड़ी होय तो दास काका ने आठी उकेले। आवा ए दास काका ए पंथक मा प्रख्यात हता। ए दास काका ए आ साधु ने मास्टर नी साथे जता जोया। वड़ी रतनलाल मास्टर मुड़ी बेन ने संस्कृत पण भणावता हता, एटले एमना बन्ने वच्चे संबंध हता। मास्टर नी साथे साधु ने जोया अने आ तो साधु प्रत्ये भाव राखनारा हता, एटले कहू मास्टर आवो ने। दास काका मेळा पर रहता हता एटले आ ब्रह्मचारी पण साथे साथे गया, पण ए शुक्रवार ऊपर जाय। रतनलाल ऊपर गया पण बापजी तो नीचे ज उभा रह्या पांडुरंग ब्रह्मचारी। एटले दास काका ए कहू के पेला साधु ने ऊपर लावो ने, के तो नहीं आवे तकना, एवुं ना चाले, मारे त्यांनी साधु एमनेम केम जाय। एटले दास काका नीचे उतर्या के आप ऊपर पधारो, के ना हवे जवुं छे एटला प्रवार थोड़ी वार माटे पण मारू घर पावन करो, आवुं एमने कहूं। एटले बापजी हसता हसता ऊपर गया। ऊपर गए एटले दास काका ए एक खुर्शी खंखेरी ने मुकी, बापजी बेसो एनी पर, के ना हूँ कोई ना आसन पर बेसतो नथी। दास काका आसन सिद्धि ने जाणनार हता, संतो ने सेवा हता, एटले एमने आ खबर हती। एटले एक पाटलो लाकड़ा में पाटलो तो धोई नाख्यो, अने धोई ने पाटलो मुक्यो, ए पाटला पर संत बिराजा। थोड़ो वक्त एमनी साथे वातचीत करी दास काका ए रतनलाल महात्मा साथे, क्या थी आवे छे, काम तो अमदावाद मारी साथे पहला हता, अने हवे ब्रह्मचारी छे, बस फरता आराम छे, फरता फरता आया छे, चलो सारू सारू। एनु तेज जोयुं, एक दास काका ने आनंद थयो, सबीज जरूरी एक पण संभाषण बापजी करे ना, सामान्य वातचीत करी हाथ जोड़ीने उभा थया। विदाई थती वखते दास काकाए पोताना नियम प्रमाणे, आपणी हिंदू संस्कृति छे के आपणे घेर कोई साधु आवे, संत आवे, ब्राह्मण आवे तो आपणे एने जमाडीए, ना जमे तो होय जती वखते 2 रूपया 5 रूपया आपणी शक्ति प्रमाणे एने दक्षिणा आपवी जोईए। दास काका बहु चकोर हता, आवी एमनी वृत्ति हती, એટલે દાસ કાકા એ 2 રૂપિયા કાઢીને આ દક્ષિણા આપવા મળી। એટલે આ સંતે હાથ જોડ્યા, એ પાંડુરંગે પ્રેમથી કહ્યો નિજ સિદ્ધાંત, પોતે દ્રવ્યને સ્પર્શ પણ કરતા નથી નિતાંત, હું તો દ્રવ્યને સ્પર્શ જ કરતો નથી, અજાણતા કદી દ્રવ્યનો સ્પર્શ થાય જો ખાસ, તેના પ્રાયશ્ચિત્તમાં પોતે કરે ઉપવાસ। અજાણતા પણ જો દ્રવ્યનો સ્પર્શ થાય તો તે દિવસે ઉપવાસ કરતા હતા, એમ કહીને પાંડુરંગ નમસ્કાર કરીને ચાલવા લાગ્યા। ખાટ 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 કરતી પાદુકાનો રણકાર કરતા ચાલવા લાગ્યા। દાસ તો દિગ્મૂઢ બની ગયા, તાકી રહ્યા પાછળ। એક ખટકારો પાદુકાનો બંધ થયો ત્યાં સુધી મૂગા થઈને એક ચિત્તે જોઈ રહ્યા કે સુવાની છઠા। આ સુવા દિવ્ય સાધુ એ જયારે ખટકારો બંધ થયો ત્યારે દાસ કાકાને ભાન આવ્યું, નિશ્ચેતન શરીરમાં ચેતન આવી ગયું, અને દાસ કાકા વિચાર કરવા લાગ્યા કે અરે અરે આ જગતમાં દ્રવ્ય નહીં છૂનાર, મેં જિંદગીમાં સંત આ
जोयो पहली बार। बस आज दास काका ये जो कि पैसा ने स्पर्श नहीं करना, ये वो संत हमारी जिंदगी में पहलो जोयो। जे कोई संत आवे बे पांच रुपया आपे तो लई ले, कोई वरी हाथ में ना ले तो कैसे आ चादर ना छेड़े बोधी आपो, पची हूँ छोड़ी लईश, हाथ में नहीं ले तो एम करने लई ले। कोई वरी कैसे आमने जोड़े वाला ना आपी दो पची मने आपसे, पर पैसा तो ले लेने रह। प्रथम दर्शन है संत ना दास हृदय माई, जाजो तो सद्भाव तयो पुष्टते आय। एक तो जोता मन सद्भाव जागो तो एवं पांडुरंग नु व्यक्तित्व जारे जाण्यु कि आ तो पैसा ने स्पर्श नहीं करता, एटले भाव खूब आवी गयो। ए सोनू पारखनारा सुवर्ण काढे, आ संत ने पारखी लीधा। क्या कोई सामान्य संत नहीं, कसोटी एरण पर एमने चढ़ावी जोया कि पैसा ने स्पर्श न करे केवो कहवाय। रत्न पारखु झवेरिये, पारख योगी रत्न निज हैयान हारसम जाणव्यु करीने यत्न। एने पारखी रे तू अलख कहे सुन शिष्य हे, दास तनिया वात अबोध अति अगत्यनो आपे छे साक्षात। संत गुरु के देव के गमे थे एना पर श्रद्धा मुक्ता पहला, एना ज्ञान नी, एना त्याग नी, एनी तपश्चर्या नी, कसोटी करजो। हा एकदम श्रद्धा ना मुकी देवाय, श्रद्धा ए गमे त्या मुकवानी वस्तु नथी। एक वक्त श्रद्धा मुक्या पछी जो पेलो बराबर न निकल्यो तो श्रद्धा अपनी तूटी जाए। खीटिए थैली भरवता पहला खीटी नी मजबूताई जोवी पड़े, क्या भार सहन करे एवी छे कि खीटी ने थैली देव नीचे आवे एवो छे। तेम जेना पर श्रद्धा मुकवानी छे आपणे एनी कसोटी करवी पड़े। दास काका ए कसोटी करी एटले पछी श्रद्धा मुकी। एक वक्त मुक्या पछी श्रद्धा अचलित न थाय, ते माटे सावध रही करवो सदा उपाय। सर्वत्र श्रद्धा भणे नहीं मंत्र नहीं देव, डिमडिम बगाड़ी ने श्रुति कहे छे आतत खेव। माटे श्रद्धा मुक्ता पहला एनी कसोटी करजो। दास काकाए आमनी कसोटी करी कि ना आ खरेखर महान संत छे। दास काका नी यहां पांडुरंग परे एम अजनक श्रद्धा झड़ी गई अने भाग्या दुख तमाम। दास काकाए पोतानु तन मन जीवन बधुं पांडुरंगना चरणे अर्पण करी दीधुं अने हड़वा फूल बनी गया। आम दास नो हृदय मां भगवान पांडुरंग अवधूत जी एना हृदय सिंहासन पर उच्च स्थाने बिराजी गया। ए दास ने धन्य छे कहे छे। एक दिवसे दास काका ने रतनलाले कहू कि काका आ संतने आ ब्रह्मचारी जी ने नर्मदा किनारे कोई एकांत जग्या जोवे छे कि ज्यां रहीने ई 8-10 महीना सुधी अनुष्ठान करी शके, तो एवी कोई जग्या तमारी ध्यानमां छे। दास काकाए थोड़ो विचार कर्यो अने पछी कहू जो बापजी अहींथी 5-1 गांव दूर बहु झाड़ी थी भरपूर लीलोड गावनी पासे एक जी जूनू अत्यंत पड़ी गयेलू जीर्ण शीर्ण शिवालय छे। बधा एने नारेश्वर कहे छे। बिहामणू तो एवू के घोड़े दाड़े पण हिम्मत को ना करी सके त्या जावानी क्षण। एवू भयंकर स्थान छे के घोड़े दाड़े त्या कोई जई सके नहीं। एम जो अपनी इच्छा हो तो हूँ तमने बतावाऊ। ए बार साबरता पांडुरंग तो उभास थी गया, पादुका पहली चालो अत्यारे चालो, मने जग्या बतावी दो अने सारू होय तो पछी त्यां स्थिर थई जाऊं। चालो त्यारे त्रणेय जणा त्यांथी निकल्या अने लीलोड़ाकोणनी भागोड़े आव्या अने लीलोड़ना रस्ते वळ्या ने त्यां तो सामे गाय माता मळ्या। शुभ शुकन थया, पांडुरंगना जमणा अंगो फरकवा लाग्या,
जरूर गुरु महाराजे मने जग्या सारी बतावी लागे छे। वातो करता करता लीलोड़ मावी पहुंचा। अरे लीलोड़ ना मुखी खुशाल भाई आ दासका का ना मित्र हता, एटले एमने मळवा गया। खुशाल भाई कहू बेसो, बोलो शू वात छे? के खुशाल भाई आ ब्रह्मचारी ने डेरे कहता, तारे स्वन ने डेरू शब्द वापरे लोको, कारण के हाउ जंगल अने भाग रूम में डेरू, तो आ ब्रह्मचारी ने डेरे रहू छे। एक ने खुशाल काका ब्रह्मचारी तरफ जोयू, साव सुख लकड़ी शरीर पर आखो तेजस्वी, काली भम्मर जटा अने एवा तीजे तेजस्वी, पण आ जो शेर मो रहेलो ए भणेलो गणेलो आ साधु आवा जंगल मो केम करीने रहेशे? एटले खुशाल भाईए शेख सड़नी भयंकरता बतावता कहू कि जाड़ी जंगल गीचरे ऋषदर वीछी व्याल मुक्तपणे माले जहा एवू स्थान कराल। भयंकर झाड़ी छे, अत्यंत सर्पो छे, बदा केतलाय विच्छियो छे, त्या सात गाम नु स्मशान, त्या अने भूत पिशाच ने जन्म, राते किचियारी करी नाचे भूतना वृंद। राते भूतनो नाचे छे, सात गाम नु स्मशान छे, ए एवा निर्जन स्थान मा ना कोई ची रेवाई, भल भला मर्दो पना